નમસ્તે દર્શક મિત્રો, હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત કરું છું. તો જોઈએ આજના મુખ્ય સમાચાર. માતા ડીલ કરતી અને પુત્ર લાંચ લેતો. સુરતમાં 70,000 પગારદાર મહિલા પીએસઆઈ અને પુત્ર 8,000 લાંચ લેતા ઝડપાયા. અટકાયતી કાર્યવાહી ન કરવા 10,000 માંગ્યા હતા. સુરતના લાલગેટ પોલીસ મથકની લાલગેટ પોલીસ ચોકીના મહિલા પીએસઆઈ અને તેમના પુત્રને એસીબીએ 8,000 લાંચ સ્વીકારતા તેમની ઓફિસમાં જ ઝડપી લીધા હતા. વેપારીને ત્યાં કામ કરતા ટેકનિશિયન વિરુદ્ધ લાલગેટ ચોકીમાં થયેલી અરજીમાં અટકાયતી કાર્યવાહી નહીં કરવાના બદલામાં 70,000 પગારદાર મહિલા પીએસઆઈ 10,000 લાંચ માગ્યા બાદ 8,000 લેવા તૈયાર થયા હતા. મળતી માહિતી પ્રમાણે સુરતના એક વેપારીને ત્યાં નોકરી કરતા ટેકનિશિયન વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકની લાલગેટ ચોકીમાં અરજી થઈ હતી. અરજીની તપાસ કરી રહેલા લાલગેટ ચોકીના મહિલા પીએસઆઈ મંજુલાબેન શંકરલાલ પારગીએ અરજીમાં અટકાયતી કાર્યવાહી નહીં કરવાના બદલામાં ટેકનિશિયન પાસે 10,000 લાંચની માગણી કરી હતી. વાતચીત બાદ તેઓ લાંચ પેટે 8,000 લેવા તૈયાર થયા હતા. ટેકનિશિયને આ અંગે વેપારીને વાત કરતા તેમણે સુરત એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. ફરિયાદને આજરોજ એસીબી સુરત એકમના મદદનીશ નિયામક આર ચૌધરીના માર્ગદર્શન હેઠળ સુરત ગ્રામ્ય એસીબીના પીઆઈ SD ધોબી અને સ્ટાફે છટકું ગોઠવ્યું હતું. એ મુજબ મોડી સાંજે લાલગેટ ચોકીમાં જ મહિલા પીએસઆઈ મંજુલાબેન પારગીએ વેપારી સાથે લાંચ અંગે વાત કરી ત્યાં હાજર પોતાના પુત્ર અશ્વિનને લાંચની રકમ 8,000 આપવા કહ્યું. અશ્વિને લાંચની રકમ સ્વીકારી એ સાથે જ એસીબીની ટીમ ત્રાટકી હતી અને મહિલા પીએસઆઈ અને તેમના પુત્રને રંગે હાથ ઝડપી લીધા હતા. વર્ષ 2017 પીએસઆઈ બનેલા મંજુલાબેન પારગીનો પગાર 70,000 છે. સુરત એસીબીએ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. એસીબીમાં ફરિયાદ મળેલી કે લાલગેટ પોલીસ સ્ટેશન લાલગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ અરજીના કામે અટકાયતી પગલાં નહીં લેવાના અવેજ પેટે રૂપિયા 10,000 લાંચની માગણી કરે, જે રકઝકના અંતે રૂપિયા 8,000 લાંચ લેવા તેઓ સહમત થયેલા તો લાલગેટ ચોકી પીએસઆઈ મંજુલાબેન તથા એક પ્રજાજન અશ્વિનભાઈ નાઓને રૂપિયા 8,000 લાંચ લેતા અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળ તપાસ હાથ ધરેલી છે. એક અરજી હતી લાલગેટ પોલીસ ચોકીમાં, જે અરજીમાં એ CRPC 151 અટકાયતી પગલાં નહીં લેવાના અવેજ પેટે 8,000 રૂપિયાની લાંચ એમણે સ્વીકારેલી છે. આરોપી પીએસઆઈ તથા જે પ્રજાજન છે એમનો સંબંધ મા દીકરાનો છે.